નમસ્કાર મિત્રો, આજની મોમેન્ટ કહું પ્રાઉડલી મોમેન્ટ, સવારથી બ્લોગ નતો બનાવ્યો, અત્યારે બ્લોગ બનાવું. આપણે ઘણા બધા વિડીયો ક્રિએટર સાથે છે, રાણીબેન છે, શાંતિબેન છે, ભગત છે, પછી ગુજ્જુ ગોટારો. ના ભાઈ, ગુજરાતીમાં જ બોલું, હિન્દીમાં નથી બોલતો. તો સવારના ફોનની વાત કરું, કાલથી ફોન હતા. બીજી ઓક્ટોબર સીએમ સાહેબ આવે આપણા પોરબંદરમાં, તો સીએમ સાહેબ સાથે મીટિંગ હતી. વિડીયો ક્રિએટર સોશિયલ મીડિયા ચેમ્પિયન નામ આપ્યું છે, તો ઘણા બધા ફૂટેજ છે, હું તમને બતાવીશ. એરપોર્ટની અંદર મીટિંગ ગોઠવવામાં આવી હતી, ખૂબ જ હળવાશમાં અડધી કલાકની મીટિંગ ચાલી. અમે 10 જણાને ઓનલી ફોર સીએમ સાહેબ, તો ખૂબ જ મજા આવી. અત્યારે બધા જમવા આવ્યા છે, બધા ભૂખ્યા થયા છે. દેખ કેવી પડીને બતાવો, કેવો મીઠો લાગે રે ગીત ને બધા. ભૂખ તો લગભગ કોઈને નથી લાગી, કેમ કે સવારના ફોનમાં એરપોર્ટ ની અંદર સેન્ડવીચ ખાધી હતી, ખૂબ મોટી તીખી હતી. અત્યારે કન્ફર્મ ની અંદર બધા જમવા આવ્યા છે. હજી અમુક જે રામદેવભાઈ ભારતીબેન હતા એ તો નીકળી ગયા છે, અને બીજા બધા છે, અમેઝિંગ પોરબંદર છે, એઆર લાઈફ છે, શાંતિબેન છે, ભગતભાઈ છે. આપણે સાંજે કામ લેવાનું છે એટલે વેઇટિંગ માં છે જવાનું. આપણે ભગતભાઈ ની રેસ્ટોરન્ટ કેન્સર લેવા એટલે કન્સર્ન માં આવી ગયા, પણ વાંધો નહીં, આપણે સાંજે કામકાજ લેવું નિરાયતે. અત્યારે આપણે અહીંયા જમીએ ગુજરાત. એમાં એવું છે, ભારી મજા આવી ગઈ. અને આપણે મફત નું હોય ને એટલે ફૂગી જ જાય, બરોબર. ના ના, એમાં બહુ મજા આવી ગઈ. આપણે બધા ભેગા થયા અને પ્રોત્સાહન મળ્યું, આપણે ઉત્સાહ મળ્યો, હિંમત મળી. જોકે અવડા જો સીએમ આપણી ટૂંકમાં વખાણ કરતા હોય કે તમે આગળ વધો, બીજું નેગેટિવ મૂકી દો, તો પછી એના વિશે જ આપણે શું જોઈએ. એટલે બહુ મજા આવી ગઈ અને હવે હિંમત મળી આપણે કામ કરવાની. એટલે હવે આપણે આડે ધોર ભૂખ જ બોલાવવાના હે, ગમે એ થઈ જાય, બરોબર. કાયદેસર બાકી, હા, લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરતા રહ્યો. ફોલો જો તમને મજા આવે તો કરીએ, અમારે કેવા તમે કરવાના નથી. કોન્ટેન્ટ ગમે તો ફોલો કરજો, અને બાકીને મોજ મજા કરતું રહેવાનું. કાલે સવારે શું થવાની કોઈને ખબર નથી, તો મોજ મજા કરતા રહ્યો અને ભેગા મળી અને જલસા કરો. મફત ને જલસા વધારે કરતા રહ્યો, બરોબર. ખરેખર ભાઈ બહુ મજા આવી. ખરેખર બધા યુટ્યુબ વાળા મિત્રો ભેગા થયા, મુખ્યમંત્રી સાહેબ સાથે સ્પેશિયલ આપણી મુલાકાત થઈ, ખૂબ આનંદ આવ્યો, ખૂબ મજા આવી. હારે હારે જમણવાર બ્લોગર ની ટાઈપ માં હવે આપણે વાત કરી, કારણ કે મને બીજું બહુ વાત કરતા નથી આવડતું, પણ ભોજન ને ભોજન ને બધું મેળવો, બહુ મજા આવી. અને આવા નવા કાર્યક્રમો સરકારશ્રી દ્વારા પણ આયોજિત ખાતા રહીએ અને આપણે મિત્રો મળતા રહીએ. અને બહુ જલ્દી આપણે બધા મિત્રો એક મીટઅપ પોરબંદર માં એક મીટઅપ નું આયોજન કરીએ. આ એક ઘર ઘર એવી ઘટના ઘટી કે તમે મોમાં આંગળા નાખી જાઓ. ભગત નો ફોન ઉપર સાસ પડી છે અને બહુ આનંદ કર્યો, ખરેખર બહુ મજા આવી. આજનો તો કહે ને, જો સવારના પહેલો નંબર તો કે થાકેગા, ન્યા ગા ન્યા નાસ્તો ન કર્યો, પણ આપણી ઘર જેવી મજા ના, આપણી ઘે લોટલી ને પરોઠા ને એવું ખાતા હોય. હા, એટલે અટાને તો જો મેને કોન્સારમાં ફૂલ થાળી ગુજરાતી ખાવા આવ્યા મેન. તા આ ભાઈ એમ મને બોલવા ન દેતા, બ્લોગ માં બોલે ને એટલે મારે આવું કાતરું મારે કઈ આવા ભાઈ. થોડુંક તો ધ્યાન રાખવું પડે, આવા ભાઈ ને કઈ એમ સાંભળતી ના સાંભળતી એટલે. મોબાઈલ મારા ભાઈ ની એક ટેવ છે ભાઈ, કે આ વાંધો નહી આવે. વાતા વાતા ડરે ભાઈ નીકળે જરા.
વાત પગ ઉધૃત થઈ છે પણ આ વાંધો નહીં. આ તો આ તો ઉધૃત થયા તમે માઇક ન તો આ ઓ માન માન કેટલું ઓહણ કરી તું આ બોલવું પડે કઈ ઓહણ નો રહ્યો એ છે ને બોલવાનું બધું આ બે ને હોય કું વધારે એને જોવા મળી જાવ હા સોડે કે કી બોલે મુલાકાત કરે ને આપડી ખબર પડી આપડા ઘર ના સદસ્ય નથી પોતાનો સમાવેશ પેલા કરે તો અંતે આજના દિવસનો અનુભવની વાત કરું તો ખૂબ યાદગાર રહ્યો. જે આજના દિવસની જે કંઈ પણ ઘટના બની છે તે સર્વ આપ લોકોને આભારી છે. જો આપે આપ આટલો સહયોગ મને ન કર્યો તો મારું નામ પસંદ ન થયું. અને આજને જે પળોને માણી છે માણવાનો મોકો ન મળ્યો. બધા જે ટોપ ક્રિએટર્સ છે પોરબંદરના તો તેમને પણ મળવાનો મોકો મળ્યો. આમ તો આડાવડા બધા વિડીયો જોતા હોય છે પણ જે રૂબરૂ મળીએ અને એક સાથે મળીએ એનો જે અહેસાસ કંઈક અલગ હોય છે. ઘણી બધી નવી નવી વાતો જાણવા મળી, ખૂબ બધી વાતો કરી, ખૂબ એન્જોય કર્યું. એરપોર્ટમાં પણ મુખ્યમંત્રી સાથે ખૂબ વાતો કરી, અમે એકબીજા સાથે વાર્તાલાપ કર્યો. ઘરનો માહોલ હોય એવો જ આખો કંઈક માહોલ ઊભો કર્યો હતો કે આપણે ઘરના વડીલ સાથે વાતો કરતા હોય એવો જ કંઈક અહેસાસ થયો. આ મુખ્યમંત્રી હતા પણ જે હોદ્દાનો પાવર હોય ને એ બધું સાઈડમાં મૂકીને અને ખૂબ મૃદુ હૃદય સાથે વાર્તાલાપ કરી, ખૂબ મજા આવી. તો બધો અંતે તો આપ છે તો અમે છે. તો આટલો બધો સહયોગ કર્યો તે બદલ આપ સર્વ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે સાથ અને સહકાર આપતા રહ્યો. આપે મારી યુટ્યુબ ચેનલ કુબાવત કિશનને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને પોરબંદરના મિત્રો માટે થોડું મીટઅપનું પણ આયોજન કરી રહ્યા છે થોડા ટાઈમમાં. એ પણ કોશિશ કરશું કે વહેલા બીજા નવા નવા ક્રિએટર મિત્રો છે તો તેમની સાથે પણ વાર્તાલાપ થાય. અને આપણે કોઈ ઓફિશિયલી કોઈ આ વસ્તુ નહીં હોય, ફક્ત ક્રિએટર દ્વારા જ આપણે કંઈ આયોજન કરીએ કે એમાં બધા પોરબંદરના ક્રિએટર મિત્રો આપણે મળીએ. યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ બધા છે ક્રિએટર મિત્રો, તો સૌ સાથે મળીને એક મીટિંગનું આયોજન કરીએ, મીટઅપનું આયોજન કરીએ. તેનો રિસ્પોન્સ કેવો મળે આપ જો પણ ક્રિએટર હોય તો આપ કોમેન્ટમાં અવશ્ય જણાવજો કે આપ ઇન્ટરેસ્ટેડ, આવું કંઈ કરી શકાય કે ન કરી શકાય. તો ઘણી બધી પળો છે, ઘણા બધા અમુક વસ્તુ છે તો બે ત્રણ ભાગમાં શેર કરવાનો પ્રયત્ન કરીશ આપની સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.